સમગ્ર ભારતમાં જ્યારે શિવ મંદિરોની વાત કરવામાં આવે છે ત્યારે દરેક શિવ મંદિરોની અનેક વિશેષતાઓ અને માન્યતા હોય છે. એ જ રીતે જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પણ ઘણી વિશેષતાઓ જોવા મળે છે. જામનગરમાં આવેલ આ મંદિર આશરે 125 વર્ષથી પણ જૂનું દેવાલય છે અને મંદિરનું શિવલિંગ નર્મદામાંથી કાઢીને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વૈદિક પૂજા વિધિ કરીને અને કાવડમાં રાખી વારાણસીથી જામનગર ચાલીને લવાયું હતું, જેમાં દૂધની ધાર અને અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી હતી. આ મંદિરમાં શિવલિંગ એવી રીતે રાખવામાં આવેલું છે કે શિવલિંગના દર્શન ચાર દરવાજામાંથી ચારેય દિશાઓથી કરી શકાય છે. વારાણસીમાં આવેલી કાશી વિશ્વનાથના મંદિર જેવું જ આ મંદિર હોવાથી જામનગરને છોટે કાશીનું ઉપનામ આપવામાં આવ્યું છે. 125 વર્ષ જૂના આ મંદિરનું નિર્માણ 72 સ્તંભ પર કરવામાં આવેલું છે અને આ 72 સ્તંભ પર અલગ અલગ ભગવાનની જાંખનીના દર્શન થાય છે. મંદિરના શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી થઈ શકે એવા વિશ્વમાં 3 જ મંદિરો છે, જેમાં નેપાળના પશુપતિનાથ મહાદેવ મંદિર, વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પછી ત્રીજા નંબરે જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર આવે છે. સોમવારના દિવસે આખું જામનગર શિવમય બને છે. દરરોજ અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ખાસ કરીને આ મંદિર શ્રાવણ મહિનામાં અને શિવરાત્રી પર હજારો ભક્તોની અચૂક દર્શન કરવા આવે છે. અહીં આવતા ભક્તોના મનમાં શાંતિનો અને ધન્યતાનો અનુભવ થાય છે. આમ આ મંદિર અન્ય શિવ મંદિર કરતાં જુદું પડે છે. અનોખા મંદિરના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છોટી કાશી પ્રખ્યાત જામનગર શહેરની મધ્યમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. આ મંદિર 125 વર્ષ જૂનું છે. આ મંદિરની વિશેષતા એ છે કે સર્વ દર્શનાર્થી ભક્તો ભગવાન શિવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે. આ મંદિરમાં 72 સ્તંભ ઉપર ઊભું કરવામાં આવેલું છે. આ મંદિરની રચના ચોપાટ જેવી કરવામાં આવેલી છે. જ્યારે આ મંદિરની શિવલિંગ નર્મદાના કિનારેથી જઈ કાશીમાં આવે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કર્યા બાદ તેમને જામનગર અખંડ જ્યોત દ્વારા તથા અખંડ દૂધની ધારાવાહી દ્વારા જામનગર લેવામાં આવેલ હતી. ત્યારબાદ અહીં પણ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તેમની વૈશાખ સુદ 5મ સંવત 1950ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. શ્રાવણ માસ દરમિયાન શિવજીનું ખૂબ જ મહત્ત્વ છે. જ્યારે શ્રાવણ માસ દરમિયાન માતા લક્ષ્મીજીએ ભગવાન શિવજીની પૂજા અર્ચન કર્યા બાદ તેમને આ મહિનામાં વરદાન પ્રાપ્ત થયેલ હતા. અનિલ ગોહિલ સાથે જગદીશ ખેતિયા, NS ગુજરાત ન્યૂઝ, જામનગર.